હાય ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ વિમી ભાટિયર અને હું આરતી પટેલનો કેરેક્ટર પ્લે કરું છું મારી અપકમિંગ મૂવી હાર્દિક અભિનંદનમાં. હવે મારું કેરેક્ટર છે બહુ સિમ્પલ છોકરીનો, જે સિમ્પલ છે એના સાથે સાથે એના પ્રિન્સિપલ્સ સાથે જીવે છે. આઈ થિંક આમાંથી મેક્સિમમ ઓડિયન્સમાં રોજની છોકરીઓને આ લાઈન તો કેવી જ પડતી હશે ને, કે લાઈન મારો છે મારા પર, ક્યાંય ક્યાંય છોકરાઓ તો પાછળ પડતા જ હશે. સ્પેશિયલી કોલેજમાં કેટલા છોકરાઓ છે જે બધી છોકરીઓને લાઈન મારે છે. તો આ બધી પ્રોબ્લેમ્સને ટેકલ કરવા માટે તો તમારે મારું કેરેક્ટર જોવું જ પડશે. કોઈ બી મૂવીમાં એક સ્ક્રિપ્ટ એનું બેકબોન હોય છે, અને આ મૂવીમાં અમારી સ્ક્રિપ્ટ હીરોનું કામ કરી રહી છે. ભલે મૂવીમાં એક્ટર સારા હોય, કાસ્ટિંગ સારી હોય કે પરફોર્મન્સ સારા હોય, પણ જ્યાર સુધી સ્ક્રિપ્ટ સારી નહીં હોય ત્યાર સુધી ફિલ્મ હિટ થતી જ નથી. અમારા ડિરેક્ટર દેવ કેશવાલા, હી ઇઝ અ પરફેક્શનિસ્ટ. એમને સેટ પર શોટ જ્યાર સુધી પરફેક્ટ નહીં મળે ને ત્યાર સુધી શોટ લેતા જ રહેશે. એમને જો શોટ નહીં ગમ્યો તો એ અમારા ક્રિટિક્સ પણ બને છે, પણ જો એમને શોટ ગમી ગયો તો એ અમને સાથે સાથે પ્રેઝ પણ કરે છે. ડિરેક્ટર એવા છે કે અમને બધાને બહુ, અમે લોકો સ્ટ્રિક્ટ રહેતા હતા એ સેટ પર, કેમ કે જો એ સ્ટ્રિક્ટ નહીં રહેતા તો આજે હાર્દિક અભિનય નંદન છે ને, એમની મસ્તી તો તમને બધાએ જોઈ જ હશે. એ લોકોની મસ્તી કંટ્રોલ કરવા માટે થઈને અમારા ડિરેક્ટર સ્ટ્રિક્ટ રહેતા જ, અને એમને મને પણ કહી રાખ્યું હતું કે બીંગ અ લેડી એક્ટર આઈ હેવ ટુ બી સ્ટ્રિક્ટ, તો જ હું મારું કેરેક્ટર સારી રીતે પ્લે કરી શકું છું. આ મારી ફર્સ્ટ ડેબ્યુ મૂવી છે. મને એવું હતું કે મારી ડેબ્યુ મૂવી હિન્દી મૂવી હોય, પણ જ્યારે આ સ્ક્રિપ્ટ મારી હાથમાં આવી ત્યારે મેં તરત હા કહી દીધી. એનો મેઇન રીઝન વોઝ ધ સ્ક્રિપ્ટ પ્લસ અમારા ડિરેક્ટરનું અપ્રોચ. નાવ વી કમ ટુ કો એક્ટર્સ. પહેલાં તો હાર્દિક. હાર્દિક એક એવો કેરેક્ટર છે જે બહુ જ હેપી ગો લક્કી છે, કોલેજમાં બહુ હીરો થઈને ફરતો હોય છે, છોકરીઓ પાછળ ફરે આ તે. એ એક છોકરો છે જે દારૂ સિગરેટ એ બધી ચીજોમાં પડતો હોય છે. પછી આવે છે નંદન. નંદનનું કેરેક્ટર તો બહુ જ ભોળો ભાડો છે, બિચારું. હાર્દિક અને અભિની સંગતમાં આવે છે ત્યારે એ કેવી રીતે આઉટલાઈનો થઈ જાય છે 11th November ખબર પડશે. અને આ ત્રણને સીધો કરવા માટે હું આ ફિલ્મમાં છું. રાગિનીજી, એમને તો ભૂલાય જ નહીં, એમના વગર તો આ પિક્ચર અધૂરી છે. વી હેવ બીન સો કમ્ફર્ટેબલ, અમારી આખી ટીમ, આખી ટેકનિકલ ટીમ, અવર DOP, ઇટ વોઝ વેરી કમ્ફર્ટેબલ ટુ વર્ક વિથ પીપલ. સેકન્ડ થિંગ, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આઈ વોન્ટ ફોરગેટ ટુ નેમ માય લવલી લવલી પ્રોડ્યુસર્સ, મિસ રતિ કડિયા એન્ડ કપિલ વ્યાસજી. એટલે આમના વગર હાર્દિક અભિનંદન ઇઝ ઇનકમ્પ્લીટ. કે આ ખાલી એક મૂવી કે ખાલી એન્ટરટેનમેન્ટ નથી, આ એક સોશિયલ મેસેજવાળી મૂવી છે. એટલે જેટલા બી યંગસ્ટર્સને એ લોકો એકલા જવાના હોય, તો મારો આ આગ્રહ છે કે તમે લોકો તમારા પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સ સાથે થિયેટરમાં આ મૂવી જોવા જાઓ. એન્ડ આઈ એમ ડેમ શ્યોર તમને બધાને બહુ જ ગમશે. સો ગાઈઝ, પ્લીઝ પ્લીઝ ડૂ વોચ હાર્દિક અભિનંદન. દેટ ઇઝ 11th November અગેન.